For more news and trending updates, આજે છોટા ઉદેપુર લોકસભા સીટના વિસ્તારના આગેવાનો કાર્યકરો સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે તમામ કાર્યકરોના મનની વાત જાણી દરેકના સૂચનો અભિપ્રાય સાથે લોકસભા માટેની રણનીતિ નક્કી કરવામાં આવશે, ઉમેદવાર નક્કી કરવામાં આવશે. અને જે રીતે કાર્યકરોનો ઉત્સાહ છે એ જોતાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે આખા ગુજરાતમાં અને દેશમાં પરિવર્તનની લહેર શરૂ થઈ છે અને આ લહેરમાં છોટાઉદેપુર વિસ્તારના લોકો પણ જોડા છે. અને આ લોકસભા સીટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ને બહુમતીથી જીતાડવાનું લોકોએ આજે મન બનાવી લીધું છે. અને અમારા કાર્યકરો આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષના કાર્યક્રમો લઈ અને પ્રજા વચ્ચે જશે, પ્રજાને આશીર્વાદ મેળવશે અને પ્રજાની જે તકલીફો છે, સમસ્યાઓ છે, એ માટેની લડાઈ લડવાનું કામ કરશે. ભારતીય જનતા પાર્ટીનું શાસન મુઠ્ઠીભર લોકો માટે ચાલે છે અને મુઠ્ઠીભર લોકોના ઈશારે ચાલે છે. આજે આખા દેશમાં આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય કે તમામ સમાજના લોકોના ઉત્કર્ષ માટે જે કામ થવા જોઈએ, એમના જે હક અધિકારની વાત થવી જોઈએ એ સંભાળવામાં નથી આવતી. ફક્ત એકાદ બે નિર્ણયો ચૂંટણી આવી એટલે જાહેરાત કરવાનો પ્રયત્ન થાય. આજે પણ ગુજરાતમાં સરદાર સરોવર ડેમની નજીક વિસ્તારમાં રહેતા કે અનેક છેવાડાના આદિવાસી વિસ્તારોમાં પીવાના પાણીની તકલીફ છે, સિંચાઈની તકલીફ છે. આજે પણ આદિવાસી સમાજ જંગલની જમીન મેળવવા માટે ભટકી રહ્યો છે, ઓફિસોના ધક્કા ખાઈ રહ્યો છે. આજે પણ સરદાર સાહેબના સ્ટેચ્યુના નામે વિવિધ રાજ્યોના ભવનો માટે જમીનો આદિવાસી સમાજની દાદાગીરીથી જોહુકમી કરીને, જોર જુલમ કરીને લેવામાં આવી રહી છે. ત્યારે આ તમામ પ્રશ્નોને લઈને પણ આદિવાસી સમાજની સાથે કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી લડાઈ આપશે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસની સરકારે કેન્દ્રમાં ખેડૂતો પર આફત આવી ત્યારે 72,000 કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હતા. એથી પણ આગળ વધીને રાહુલજીએ ખેડૂતોની ચિંતા કરીને જાહેરાત કરી કે જ્યાં જ્યાં અમારી સરકાર આવશે તાત્કાલિક ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. અને મધ્યપ્રદેશ હોય, છત્તીસગઢ હોય, રાજસ્થાન હોય, કર્ણાટક હોય કે પંજાબમાં આજે કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના દેવા માફ કર્યા અને એમની સાથે જે દુઃખની ઘડી છે એમાં સહભાગી થઈને મદદ કરવાનો પ્રયત્ન થયો. ગાંધી પરિવારે ક્યારેય સત્તા માટે નહીં પણ સેવા અને સમર્પણ માટે આ દેશમાં કામ કર્યું છે.